શહેરના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવતા મહિલા લાભાર્થીઓને ગેસ કિટ વિતરણનું આયોજન કરાયું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું. કાલાવર રોડ ડીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાગૃહ ખાતે પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે જયેશભાઈ રાદડિયા, મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ ધ્રુવ, ડોક્ટર વલ્લભ કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ લલિત વ્યાસ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ એમને આપી છે. એમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 5 વર્ષમાં 5 કરોડ ગરીબ પરિવારોને ધુમાળા મુક્ત કરવા અને ગેસ કનેક્શન આપવા, જેથી એમનું જીવનધોરણ ખૂબ ગરીબ લોકોનું સુધરે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ રાજકોટ જિલ્લાને સ્મોક ફ્રી ડિસ્ટ્રિક્ટ, ધુમાળા મુક્ત રાજકોટ જિલ્લો એની ઘોષણા કરી છે. આજે 10,000થી વધુ પરિવારોને મફત ફ્રી ગેસ વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં 11 લાખથી વધુ પરિવારોને એ ગેસ આપીને ધુમાળા મુક્ત કરવામાં આવશે. રાજકોટ જિલ્લાને અભિનંદન આપું છું કે તમામ લોકોને ગેસ વિતરણ કરીને સ્મોક ફ્રી ડિસ્ટ્રિક્ટ એ દેશમાં પહેલો બનશે, અને એ માટે પણ એના અધિકારીઓને, કર્મચારીઓને, ગેસ એજન્સીના લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. 3 તારીખે માનનીય રાષ્ટ્રપતિજી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ડિટેલ કાર્યક્રમ એકાદ દિવસમાં ફાઇનલ થઈને આવશે. કોર્ટમાં કાર્યવાહી ચાલે છે, કોર્ટ સ્વતંત્ર છે, કોર્ટે નિર્ણય કરવાનો છે, એમાં સરકારનો કોઈ રોલ જ નથી. એટલે માત્ર ને માત્ર રાજકીય આક્ષેપો કરી અને કોંગ્રેસ પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માંગતી હોય, ગુજરાતની જનતા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને સાફ કરી નાખવાની. ખાસ માનવામાં આવે છે કોંગ્રેસમાં સાંધા એટલા વાંધા, એ તો બધા જાણે છે. કોંગ્રેસના લોકો પોતે કહે છે, એટલે તો 4-4 કાર્યકારી પ્રમુખ કોંગ્રેસના બંધારણમાં ક્યાંય નથી, અને કોંગ્રેસમાં કોઈને કોઈના ઉપર ભરોસો નથી. ગમે તેટલા હોદ્દાઓના વિતરણ કરે, કોંગ્રેસ બચવાની નથી. અને હું એમ માનું છું કે 150+ ભાજપને બેઠકો તો આસાનીથી મળવાની છે. પહેલી વખત ચીને શાનમાં સમજવું પડ્યું છે. ભારતે પોતાનો હક દાવો પ્રસ્થાપિત કર્યો છે, અને જે ચીન ડંપાસ મારતું હતું એને બદલે ડોકલામમાં સેના હટાવવી પડી અને વાટાઘાટથી પ્રશ્નનો ઉકેલ લાવવો પડે એવી પ્રથમ ઘટના, અને એનો શ્રેય આપણી સેનાને, આપણી જનતાને અને આપણી સરકાર નરેન્દ્રભાઈને, કે જે સરકારે ભારતનું સ્વાભિમાન જે રીતે ઊભું કર્યું છે એના કારણે આ શક્ય બન્યું છે.